મોર્નિંગ નમસ્કાર કેમ છો બધા રામ રામ બધાને ત્રણ ચાર દિવસ પછી આપણો બ્લોગ આવે છે શોર્ટ્સ તો અપલોડ થતા જ હોય છે આજે પણ કર્યો છે વિડીયો શૂટ કર્યું ત્યાં સુધી થઈ જશે તો આપણે આંબા બધા કલર થઈ ગયા છે મતલબ દવા લાગી ગઈ છે બધી જગ્યાએ ટોટલ સિતેરેક કિલો જેવો ચૂનો જોયો અને પાંચ છ કિલો જેવી દવા એ કયો પાવડર છે હું તમને બતાવીશ આપણા હાર્વી ફાર્મ એન્ડ નર્સરી ચેનલ પર વ્યવસ્થિત વિડીયો બનાવશું આપણે ઇન્ફોર્મેટિવ એનામાં બતાવશું હવે છે ને ઘણી જગ્યાએ બૂર આવી ગયા છે આપણામાં જો આમાં આવી ગયા છે આમાં પણ આવી ગયા છે ને આમાં આવે છે અત્યારે હવે ધીમે ધીમે દેખાય છે તમને ઘણા દિવસથી માઈક માઇક એમ જ પડ્યું હતું તો આપ કીધું લગાવીને વિડીયો શૂટ કરી તો થોડુંક રનિંગ થાય તો વાંધો ના આવે કારણ કે પડ્યા પડ્યા વસ્તુ બધી ઇલેક્ટ્રોનિક બગડે છે પાછી બેટરીવાળી વસ્તુ છે એટલે સ્મેલ છે ને બૂરની આવે છે તમે વિડીયોમાં તમને નહીં બતાવી શકું બુરની જે સ્મેલ આવે ને જેને ખબર હોય ને બુરની સ્મેલ કેવી છે તો કમેન્ટ્સમાં બતાવજો હા ઓકે લખજો બરાબર અચ્છા ને અમુક અમુક જગ્યાએ નથી આવે બૂર હવે આવશે આમાં છે ને અમુક અમુક જગ્યાએ આવે છે હવે આમાં છે ને નવી નવી આઈટમ બુક ફૂટ આવે છે અહીંયા બધી એમાં આવશે બૂર આમાં છે ને થોડાક વીક થઈ ગયા છે ઝાડવા એનું તમને કારણ બતાવું કારણ કે આપણે છે ને ચારે ચાર પાંચ વર્ષથી ખાતર નથી નાખ્યું દેશી ખાતર તો આવતા વર્ષે વિચારી છે દેશી ખાતર પણ નાખી દઈ અને ડ્રીપ પણ નાખી દઈ અહીંયા બે લાઈનો આ બાજુ એક થડની બાજુમાં થોડીક બે ફૂટ છેટી બીજી એક અહીંયા એટલે સમજી લો ને જે ચાર લાઈનો એક લાઈનમાં આવશે ડ્રીપની તો બધું કામકાજ થઈ જાય કીધું છે ડ્રીપવાળાને આપણે ફિનોલેક્સની નાખવાની છે અને કીધું છે સર્વે કરી જશે પહેલાં પણ આપણી ફિનોલેક્સની જ નાખેલી હતી એ પણ થોડુંક રિપેર સિપેર કરાવીને ચાલુ કરાવવાની છે તો એ બધું કરી દઈએ તો આમાં શું છે છૂટું પાણી આપવાની જરૂર ન પડે ને આ જો બૂર નવા આવે છે જો આવી રીતે થઈ જશે નવા બૂર આવશે એટલે આમ આ છે ને નાના બૂર છે ને આપણા પિયુષભાઈની દાળમાં કપડાં નાંકે છે બતાવું તમને હું આગળ આ છે ને કપડાં બધા ઢાંકી દીધા છે આનામાં છે ને એ ટુકડા ટુકડા ઢાંકશે જ્યાં સળંગ લાઈન જતી હોય ત્યાં સળંગ ઢાંકશે આ લોકો આ જુઓ તમે બધું મસ્ત થઈ ગયું છે એકદમ આમાં શું થાય છે સનલાઇટ ઓછી પડે આના ઉપર મેન તો શું છે આ બાજુથી જે સવારના ને બપોર પછીનો તડકો હોય છે ને એ બહુ હાર્ડ હોય છે અત્યારે તો વાંધો ના આવે જે બપોર પછીનો તડકો હોય છે ને એ થોડુંક નડે છે આવી રીતે જો આ સનબર્ન થઈ જાય કલર ચેન્જ થતો હોય છે એના કારણે છે ને અંદર ડેમેજ કરે છે ને ભાવ પણ નથી મળતા માલ બહુ સારો લાગેલો છે જુઓ તમે ડાળ ઉપર લાગેલો છે બધો માલ બધી જગ્યા આવે છે ને લાસ્ટ એક ટુકડી છે આપણે જે લીમડો દેખાય છે ને એની પાછળ છે ત્યાં ઢાંકે છે બાકી બધે ઢંકાઈ ગયું છે શું છે ને થમને લઈ લેવાનું બહુ મસ્ત આવી છે આપણે ટૉપિક પણ મળી ગયો મતલબ થમદેલ માટે તો એ લઈ લઈએ મિત્રો આ છે ને તમને ઝાડ બતાવું એક સાઈડ ડાળી છે ને એ કેસરની છે આ બાજુ આ બાજુ દેશી છે કારણ કે જ્યારે રોપો બન્યો હશે ને મતલબ રોપાનું જે સાઈડનું જે હોય છે ને એક સાઈડ એ દેશી ફૂટ્યું છે સૂટ એના કારણે જો તમને ડિફરન્સ દેખાય છે અહીંયાથી આ બાજુ બધો કેસરના પત્તા અલગ છે આખા અને જો આના પત્તા એકદમ જાડા ને થોડાક વ્યવસ્થિત છે ને આ પત્તા જુઓ તમે એની એનો સેપ પણ અલગ છે આવું બે ચાર આંબામાં છે અંદર ને આ કચરાનો ઢગલો છે બધો કાઢીને અહીંયા નાખી દીધો છે જોઈ શું થાય છે ટોલીથી નહીં તો પછી છે ને ઓલીવાળી લઈ જશું ત્યાં ખાતરમાં જે ખાતર આપણે નાખી દઈશું ડ્રેગન ફ્રૂટમાં ખાડામાં અંદર નાખી દે સડી જાય પછી આવતા વર્ષે કામ આવે આપણે થોડોક વધારો થાય ખાતરમાં ડીકમ્પોઝ થઈ જશે બધું જો અહીંયા પણ ઢાંકી નાખ્યું છે આપણું ટ્રેક્ટર પણ અહીંયા રાખી દીધું છે પથરા ફગાવવા જવું તો એટલા માટે આ એંગલ સારું છે આનું લઈ લઈ હવે છે ને આમાં થોડાક નાના છે ઝાડ આ બરાબર સાઈઝના છે મોટા અને અહીંયા છે અને બાજુ પણ છે આમાંય નાના છે પણ ઓલી સાઈડ છે ઓ બાજુ પાછળ જ્યાં પાણી ભરાયા છે ને ત્યાં એ આપણા પાસે કોઈને બાટા જોઈતા હોય તો કહેજો આ વખતે છે ને કલમ ચઢાવવાની ઈચ્છા નથી મતલબ હવે ટાઈમ પણ હાલી ગયો છે હવે છે ને ચોમાસું ઉપર આવશે કલમ ચઢાવવાનું આઠમાનો આઠમા મહિના સાતમા આઠમા મહિનામાં એ શું જોઈએ કારણ કે ત્યાં છે ને મને ડ્રેગન ફ્રૂટ વાવાના છે અહીંયા નીચે પણ બે એકરમાં વાવાના છે હવે જગ્યા આપણી રહેતી નથી એટલા માટે જો એક જ સાઈડ ઢાંકેલા છે બધું એનું રીઝન બતાવું તમને કારણ કે જે તડકો હોય છે ને એ આ બાજુથી આવી રીતે જ જતો હોય છે તો આ સાઈડ જ સેફ કરવાની હોય છે મેન કારણ કે આ છે ને અંદર દવા તો હાલી જ જાય છે હોલ હોલ હોય છે આની અંદર આ આપણે આઈ થિંક રેઇનબો કંપનીના છે અને બીજા એક ગ્રો કવર આવે છે ઘણી બધી કંપનીઓ છે પણ અહીંયા બધું બે ચાલે છે કે આ રેઇનબો અને બીજું ગ્રો કવર ગ્રો થોડુંક કોસ્ટિંગ વધી જશે એનું રેનબોનું થોડુંક સસ્તું છે ઘણું તો ફરક નથી પાંચ દસ રૂપિયાની આસપાસ રહે છે ઘણો નથી રહેતો એટલો પણ નહીં આ તો હું અંદાજો લગાવું છું કેટલો હશે એ ડીલરને જ ખબર કારણ કે આ જે છે ને પિયુષભાઈ અને નાનાભાઈ છે જીનેશભાઈ એ એમાં ટ્રેડિંગ કરીને ચલાવે છે ભુજમાં ફર્મ તો એ હોલસેલર છે પ્લાસ્ટિકની બધી આઈટમ કેરેટ છે કે રસ્તા છે કે બધું રાખે છે તો ઘરની જ ખેતીને ઘરમાં જ વપરાશે એવી રીતે છે બધું કામકાજ હવે છે ને ખેડૂતો બધા છે ને આપણે હવે આ ટેમ્પો નાના નાના ટેમ્પો લેતા હોય છે હજુ આ સેકન્ડ હેન્ડમાં લીધેલો છે આપણા સનીભાઈ લીધો છે તો શું છે કે અત્યારે હવે બાગાયત ખેતી વધુ થઈ ગઈ છે આંબા અને દાડમ ને ડ્રેગન ફ્રૂટને એટલે ખેડૂતો પોતની રીતે જ માર્કેટમાં લઈ જતા હોય છે આ ટાટા એસ છે એવરેજ પણ બહુ સારું છે પચીસથી ત્રીસનું એવરેજ આપે છે ઝીપી એક્સલ મોડલ છે ટાટા એસનું આનામાં ઘણા બધા ફાયદા થતા હોય છે ટ્રેક્ટર થોડુંક લઈ જવું દૂર એ બહુ મોંઘું પડે ને ચલાવવાનું પણ થોડુંક દૂર થાય એટલે માણસ ડ્રાઈવર કંટાળી જાય પણ આનામાં છે ને કંટાળે વરસાદની સિઝન કે હોય તો વાંધો ના આવે બધું પેક કરેલું છે એટલે આ બધું જો તમે એકદમ વ્યવસ્થિત પેક કરેલું છે ઘણા બધા કેરેટ આનામાં આવી જતા હોય આઈ થિંક પચાસ કેરેટ જેવું આવી જાય છે આનામાં હું પણ ભાડેથી લઈ ગયો છું અહીંયાથી કેરી કારણ કે ક્યાં વખતે જે હતું ત્યારે વિડીયોમાં જોઈ જશો તમે કેરી આપણે મંડીમાં ફગાવતા હતા ત્યારે આનામાં પચાસ કેરેટ આવે એટલે સમજી લો ને એટલે એક ટન માલ જેવું લઈ જાય છે કેરેટો છે એટલે નહીં તો આમ તો કેપેસિટી દોઢ બે ટનની હોય છે પણ આના અંદર આનું નાનું છે પાછળનું એનું જગ્યા એટલે કેરેટ આવીને છૂટો માલ કદાચ આવી જાય પણ છૂટો લેવી જેવામાં પ્રોબ્લેમ થાય એક ટન દોઢ ટન જેવો માલ ઉપાડી જાય છે આ રેગ્યુલર દૂર રનિંગમાં પણ એવરેજ બહુ સારું છે એટલે વાંધો ન આવે કારણ કે હવે સીએનજી પણ આવી ગયા છે સીએનજીમાં એવું થાય છે એની અંદર પેટ્રોલવાળું અમુક મોડલમાં નથી આવતું ખાલી સીએનજી પણ આવે સીએનજીના બધા યુનિટ છે ને જે પેટ્રોલ પંપ એ ઘણી જગ્યાએ હોતા નથી એટલે માણસો એમ પ્રિફર નથી કરતા એટલે ડીઝલ પ્રિફર કરે છે હવે આમાં છે ને અલગ અલગ મોડલ આવે છે જૂના મોડલ છે ને એ સમજી લો ને તમે આપણે સાદા હતા સેન્સર ને હવે જે નવા આવે છે સેન્સરવાળા આવે છે આ છે ને સેન્સર વગરનો છે આઈ થિંક ઘણા બધા ખેડૂતો શું કરે છે કે સેન્સરનો છુટકારો મેળવવા માટે કારણ કે સેન્સર બગડે એટલે બહુ પ્રોબ્લેમ થાય છે સેલ્ફ સ્ટાર્ટ નથી થતું બધું ઘણી બધી પ્રોબ્લેમ આવે છે તો જૂના એન્જિન પરચેસ કરી લે છે નોમિનલ કંઈક ત્રીસ પાંત્રીસ હજારની આઈટમ મળી જાય છે આખું એન્જિન સાદું એન્જિન તો એ રીતે કરતા હોય છે ઘણા બધા ખેડૂતો કરે છે આ પિયુષભાઈનું બ્લોર છે પહેલાં તમને જોયું હશે ઘણી જગ્યાએ બતાવ્યું છે મેં વિડીયોમાં આ છે ને નાસિક મેડ બ્લોર છે હવે તો અહીંયા ઘણા બનાવે છે આપણે સીસામાં પણ એક છે રામપર વેકરામાં મારુતિ એન્જિનિયરિંગ કરીને છે વચ્ચે એક વિડીયો મેં નાખ્યો હતો ડેમો હતો મતલબ ખેડૂત લઈ આવ્યા હતા કંઈક દોઢ સવા લાખ દોઢ લાખ એક લાખ ત્રીસ હજાર એક લાખ પચાસ હજાર જેવું પડે છે હજાર લીટરનું આવે છે એનામાં શું છે આંબા માટે સ્પેશિયલો છે આ છે ને દાડમ માટેનું છે હવે આનામાં શું થાય છે હવે ઉપર છે ને ઘણી ઊંચી નથી જતી ઓલે આપણે પ્રેશર નીચે જેમ સાઈડમાં જ વધારે માટે હોય છે કારણ કે ઉપર જો પેક કરેલું છે હવા ઉપર ના જાય હવા ઉપર ના જાય એટલે દવા ઊંચી ના જાય હવે જે આંબા માટે આવે છે ને એ રાઉન્ડ શેપમાં આવે છે આખું આ જે ફેનનું જે સ્ટ્રક્ચર છે ને એ તો એ તમને વિડીયોમાં બતાવ્યું હતું જોઈ લેજો હું તમને પિન કમેન્ટમાં આપી દઈશ વિડીયો એના કારણે ફાયદો તો ઊંચું જાય છે થોડુંક અને સાથે ઉપર છે ને ઘન નાખે છે નાના નાના એ તમને હું બતાવીશ જ્યારે વિડીયો બનાવીશ ત્યારે એ ઘનના કારણે થોડુંક પ્રેશર ઊંચી જતી હોય છે કારણ કે હવે છે ને આ તો નોર્મલ ઝાડ છે આપણે છે ને હું આ બહુ ઊંચા થઈ ગયા છે ઝાડ તો એ ઝાડમાં ઉપર સુધી પહોંચતી નથી દવાઓ એટલા માટે આ સોલ્યુશન છે જોઈએ આપણે હવે થોડુંક આંબાનો વેપાર સારો થાય તો લઈ લઈએ કારણ કે હવે શું કરે છે ખેડૂતો બાર એચપીનો પંપ નાખે છે અને નોઝલ બધા સારા નાખી દે છે એટલે વાંધો નથી આવતો આમ તો એક સારા જ આવે છે પાંત્રીસો ચાર હજાર જેવા બ્લોર નાખે છે મેન્યુફેક્ચરિંગ જે કરે છે એ મારું તો એન્જિનિયરિંગ કરીને છે તો ચાલો વિડીયોને કરી એન્ડ મારે છે ને હાર્વી ફાર્મ નર્સરીમાં એક વિડીયો શૂટ કરવાનો છે જોઈએ ટાઈમ મળે તો કરી દઈએ તો ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને શેર કરજો અને લાઈક કરવાનું ન ભૂલતા ચાલો